આજનો આપણો મંત્ર પણ આ જ છે અને આજનો આપણો સંકલ્પ પણ આ જ છે પહેલાં હું વાત કરી દઉં ખરેખર આપણે જ્યારે નરેશ બોલે ને કે ભારત માતા કી જય ત્યારે આખી લાઈફની જેટલી એનર્જી છે ને એનર્જી સાથે બોલવું જોઈએ ભારત માતા કી જય ફરીને બોલો તો ભારત માતા કી જય ભારત માતા કી આમર ગોપાળભાઈની વહુ તો હાઠ વરે નાથ્યા હલ્યા જ નહીં આમ જુસ્સા સાથે જાણે આજે સમત્કાર થઈ ગયો આજે લોટરી લાગી ગઈ આજ ખુશ થઈન શરીરના એક એક વાઇબ્રેશન એક એક તંત્ર હલી જવું જોઈએ જે ડેમેજ થયું હોય એ બધું સાલુ થઈ જવું જોઈએ એટલા એનર્જી થી આપણે બાળક થઈને એક ગાંડા થઈને ભારત માતા કી કોણ કેતે હે હે હેલો એમ કાલે સાંજે અમે શ્રવણોની તે એનર્જી જોઈ બહુ ટોપ કૂદતા તા તમારી સેવા બહુ કરે છે તમારું શું ધ્યાન રાખવાનું ખબર એન સંબંધ ગોઈ દેવાનો બિચારાનો આટલા બધા ગામના લોકો છે ને આપણો છોકરો વાંઢો રે કારણ એટલે કે એકસો ને છવ્વીસ તાલુકાના લોકો છે ચારસો ને ઓગણચાલીસ ગામના છે ચોવીસ જિલ્લાના છે ને ચાર રાજ્યના છે ક્યાંયથી આપણને એક સોડું નહીં મળે હલો આ સેવાનું ફળ મળશે મળશે ને મળશે જ આપણે બધા ધ્યાન રાખશું એને સારી કન્યા આવા સંકલ્પ કરવાનો છે આજે આપણે છે પણ આપણે આ ભારત માતાની જય એવી રીતે અને રાષ્ટ્રગીત વખતે પણ આપણે એકદમ ડિસિપ્લિન હલવાનું નહીં તો હલવાનું નહીં આપણું આંખ રાષ્ટ્રધ્વજ ભલે આપણને દેખાતો નથી પણ મનમાં રાષ્ટ્રધ્વજ જ હોવો જોઈએ હલવાનું નહીં એની હા ધ્યાન રાખીને જ રાષ્ટ્રગીત ગાવું જોઈએ આપણે અહીંયાથી જઈ ત્યાં આપણામાંથી ઘણું બધું પરિવર્તન આવવું જોઈએ ભલે આપણે સ્કૂલે નથી ગયા આપણને કોઈ શીખવાડ્યું નથી આ એક યુનિવર્સિટી છે શીખવા માટેની બાળકોને પણ વડીલોને પણ જ્યારે હું જ્યારે પણ જુદા જુદા મોટિવેટર કે જુદા જુદા લોકોના લેક્ચર સાંભળું છું હું પણ રોજે અહીંયા શીખું છું હું અહીંયા ટ્રેનિંગ લઉં છું આપણી ટ્રેનિંગ મરતે સુધી પૂરી નથી થવાની હું જે કઈ આજે કહેશ એ મારા જીવનના અનુભવ કેશ જે સૂત્રો છે જે સુખી થવાના ને જે સફળ થવાના આપણે પહેલા દિવસે હું વાત કરી હતી હેલો મારા દીકરાને પ્રેમ પત્ર લખીશ બોલો ફરી મારા દીકરાને અદભુત પ્રેમપત્ર આ ટાબરિયા એની ફિન્સી ને હું લખે એને શું ખબર પડે કેમ પ્રેમ પત્ર હોય આપણે તો પ્રેમ એને જે કર્યો નથી પ્રેમના દીકરા થાય આપણે આખી જિંદગી પ્રેમ કર્યો છે ને પ્રેમ પત્ર લખવાનો છે હું મારા દીકરાને પ્રેમ પત્ર જોરથી બોલો એવું માંદું માંદું નહીં તાણીથી હું મારા દીકરાને પ્રેમ પત્ર લખેશ અને અદ્ભુત છે જે દુનિયાના લોકો એમાંથી પ્રેરણા લેશે દીકરો આખી જિંદગી યાદ રાખશે કે મારા બાપાએ કેટલો મને પ્રેમ તમે પ્રેમ કરો છો દીકરાને વ્યક્ત નથી કરતા તમે દીકરાને જેટલા ચાહો છો જેટલો પ્રેમ કરો છો એ બધો પત્ર માલ નિશોવી નાખવાનો બીજા દિવસનું આપણું સૂત્ર શું હતું કે હું મારા દીકરાને દીકરાની ઓહુને ભેટીને રોજ મળીશ હું બોલો હું મારા દીકરા વહુને ભેટીને મળીશ જેમ દીકરીવાળાઓ છો ને ત્યારે જેમ ભેટીને એવા દિલથી એવા ભાવથી તમારા ઘરના આખા વાતાવરણ ચેન્જ થઈ જાય છે તમને અહીંયા જ સ્વર્ગ દેખાવા મળશે મને એક ભાઈએ કીધું હતું એક ભાઈ ક્યાં વૈભવ સર જ કીધું તું અમે લોકો ભરૂચ ઉપર પૂનમની રાતે નદીના કિનારે બંગલા ઉપર હું તા તો મને મેરકો બોલા હિન્દી બોલે છે સર સ્વર્ગ કેસા હોગા

સૂત્રો એટલા માટે આપું છું હાજુ તો મારે સેલરી ઘણું બધું કહેવાનું તે દિવસે કોઈનો કાર્યક્રમ નથી આપણી સિવાય હેલો એટલે બાકી ન રહી જાય એટલે બધું ભેગું થાય છે પણ મને એમ થાય ભૂલાઈ જાય એની કરતા રોજે રોજ થોડું થોડું દઈ દે તો યાદ રહે તમારે લખી લેવાનું છે બે દિવસનું લખી લેજો આ ત્રીજું લખી લેજો આ લેશન આપવાનું ટિકિટના પૈસા તમારે આપવાના છે ટોટલ ખર્ચાનો હિસાબ આવશે ભાગ્ય પડતા નગર વેચી લેવું જોઈએ નહીં લખે એને આ કંપલસરી આ લેશન છે બાળકોને આપણે લેશન આપી કે નહીં આ ભગવાને આપણને લેશન આપેલું છે હું તો ખાલી નિમિત છું સુખી થવા માટેનું એડ્રેસ કહો કે સરનામું કહો કે જે કહ્યો તે આ આજ મંદિર છે ત્રણ સૂત્રો છે આજના આજે પહેલું સૂત્ર છે તમને નવાય લાગશે પહેલું સૂત્ર એ છે કે હું મારા દીકરાને કાયમીક સપોર્ટ આપીશ હું મારા દીકરાને કાયમીક સપોર્ટ આપીશ કોઈ પણ કામમાં દીકરાને દીકરાની હોઉં સપોર્ટ આપવો તમને એમ લાગે અમારું ઘર સુખી હું કામ છે હું આજે ઓગણસાઠ વર્ષનો થયો દાદા પંચ્યાસી વર્ષના છે અને હિંમતભાઈ છે બાઠ વર્ષના અને નાનામાં નાનો દીકરો છે ઓગણીસ વર્ષનો ચાર ભાઈઓને આઠ દીકરામાં આખું ઘર મારે જે કરવું છે એમાં બધા સપોર્ટ આપે છે એને ગમતું હોય કે ન ગમતું હોય ચોર્યાસી વર્ષના મારા ફાધર છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ એટલે આપણે બધા સારા કાર્યક્રમ કરીએ છીએ એને પંદર દિવસ પહેલાં હજી બહારનું ઓપરેશન કરાવ્યું તો પણ મેં કીધું અમારા સુખમાં કેમ સુખ વધે એ લોકોનો બ્લાઇન્ડલી કાયમી માટે આવો સપોર્ટ રહ્યો છે એટલે અમે સફળ પણ છીએ અને સુખી પણ છીએ હલો ખ્યાલ આવે છે મારી વાતનો આપણા મા બાપ દીકરાને કાંઈ ન કરે તો સપોર્ટ આપે જે એને કરવું છે એમાં એને ખુશ રાખે એને હેપી રાખે દીકરો તમારો ભૂખા કાઢી નાખે એવો છે તમે જ એને નડો છો હલો આ સત્ય હકીકત છે આ ક્લીન સત્ય છે કદાચ તમને કોઈ નહીં કે કારણ કે મારે તમારે ઘરે તમે ના પાડશો તો તમારો દીકરો મારીનેથી જવાનો નથી હું તમને જે કહેવા જાઉં છું આ સુખનું સરનામું છે દીકરાઓ ને દીકરાની હું ને હું નહીં આ બીજું સપોર્ટ ન આપો તો કાંઈ નહીં નડવાનું તો ધંધો કાલથી બંધ કરી દેજો હલો લખીને ત્રણ સૂત્રો આ સરનામું છે આની સિવાય દુનિયામાં કોઈ સુખ તમને નહીં આપી શકે એટલે આપણે આ બે લખી લેવાના છે આજના દિવસના સૂત્રો આપણા એ છે અમારે અહીંયા સરોવર કરવામાં આજે પાંચ વર્ષ થયા દાદા અને બા ત્રણસો ને હાઠે દિવસ હું જ્યારે દુધાળામાં હોઉં તો મારી હારે હોય છે સરોવર નથી આ સપોર્ટ છે આટલી મને તાળવું પડે ત્યારે કાલે પારસ પાધી એને કીધું કે તમને કાલે ઈગો આવે તો તમે શું કરો એ મને તમે લખીને આપો ઈગો આવી જાય એટલી બધી સફળ અમે લોકો તો હીરા ગણતા હતા ઈગો આવે તો શું કરો તમે એટલે મેં એને કીધું કે હું એ ઓન ધ સ્પોટ જવાબ આપવા વાળો છું જે મગજમાં આવ્યો એટલે એ કે તમે વિચારીને કહેજો મેં કીધું વિચારીને આવશે તો હું બીજો પણ અત્યારે તો હજી સુધીમાં એવું ક્યારેય વિચાર્યું જ નથી મને એમ લાગે છે કે આ બધા ચમત્કાર છે આ મારી કોઈ કક્ષાની વાત નથી ભગવાનની કે વડીલોની બહુ મોટી કૃપા છે પદ્મશ્રી લેવો એ મારી કોઈ હેસિયત નથી તળાવ કરવું હેસિયત નથી એટલા બધાને લાવવા હેસિયત નથી આ તો કોઈ કૃપા છે કોઈ ભગવાન મારી પાસે કરાવે છે હું તો માત્ર નિમિત્ત છું એટલે આમાંથી મને પ્રોત્સાહન મળે છે ને રોજે રોજ હું નવું કરવા માટે સંકલ્પ કરું છું તમને એની હું સ્ટોરી બહુ મોટી છે ગોપાળભાઈ છે અમે લોકો જ્યારે હરિદ્વાર પહેલે જ આવ્યા ત્યાંથી હું સ્ટાર્ટ કરવાનો છું પણ રોજેરોજ હું નવું શીખું છું અને રોજ મને લાગે છે એટલે ઈગો આવવાનો તો કોઈ સ સવાલ જ નથી આવતો અને એ બધી તૈયારી સાથે ભગવાનને જેવું મારી પાસે કરાવવું હોય એટલું કરાવશે મરવાનું મરણ આવે ને તોય વાંધો નથી કારણ કે મેં ઘણી વાર કીધેલું છે ભગવાનના સમાજના રાષ્ટ્રના કામ કરવા છે એને જરૂર હોય તો જીવન આપે અને તો પૈસા આપે આપણા માટે હવે આપણે જીવતા નથી જ્યારે તમે બીજા માટે મારા ફાધરને મારા સ્વભાવ બધા જ પરિવારના સ્વભાવ એમને માતા પિતાએ અમારા એડજસ્ટ કર્યા છે તમને કદાચ વ્યામ હોય કે દીકરા હારા એ ભૂલી જાયજો મા બાપ છે એટલે અમે સુખી છીએ તમે કલ્પના કરજો તમે મા બાપ તરીકે હારા થઈ જાઓ તમારો દીકરો પ્રગતિ જ કરશે તમારી લક્ષ્મીજી જ છે તમારી પાર્વતીજી જ છે તમારી દીકરી કરતાં એને વધારે પ્રેમ કરવાનું ચાલુ કરી દો હું તમને દાવા સાથે કહું ગમે એટલી ખરાબ હશે એ તમને મા કરતાં વિશેષ પ્રેમ આપશે આપશે ને આપશે આ તમારે આજે ભાથું લઈને જવાનું છે એટલે આજે આ સંકલ્પ કરીને જવાનું છે આપણી શિવા આપણને કોઈ સુખી નહીં કરી શકે આપણી શિવા ભગવાને આપણને બધી સત્તા આપીને મોકલ્યા છે મેં કાલે કીધું તું એમ દીકરો નહીં હોય દીકરી નહીં હોય માતા પિતા નહીં હોય ત્યારે તમે ભેટીને મળશો કોને અરે ભલામણા જેટલી જીવન વધ્યું છે એને મન ભરીને આ ત્રીજું સૂત્ર જેટલી જિંદગી વધી છે એને મન ભરીને જીવી લેવી છે કાલની કોઈને ખબર નથી આપણે ભજન ગાઈ છીએ વાતો કરીએ છીએ પણ જીવનમાં ઉતારતા નથી આજે કાલે કહેવામાં આવ્યું હતું કે તમે ધ્યાન અહીંયા જ રાખજો પ્રોગ્રામ વખતે આ ટ્રેન ચૂકાઈ ના જાય હું કીધું તું યાદ રહેવું જોઈએ જ્યારે તન મનને

અમારે તો મજા લઈ લેવાની જ હોય ગમે એવો પ્રોગ્રામ હોય અને અહીંયા હું અહીંયા બેઠો છું ને એટલે આ બધા બેઠા આને એમ વેમ હોય કે આપણા હિસાબે બેઠા એ કાઢી નાખે વેમ અમારે તો મજા લઈ લેવાની કોઈ પણ હાલતમાં આપણો સમય આપણે ખરાબ જવા દેવો આપણી જિંદગી આપણે ખરાબ જવા દેવી નથી આપણે આપણા ઘરને મંદિર બનાવવું છે આ ત્રીજા દિવસનું છે આપણે એટલે સંકલ્પ સાથે હરિદ્વારમાંથી કાંક એવું પરિવર્તન લઈને જુસ્સા સાથે આપણે આપણે જવાનું છે હજી ઘણા બધા કાલે વાત વાત તો બરાબર યાદ રાખશો અને અહીંયા બહુ મોટી વાત એ છે મેં કાલ કીધું હતું કે કેટલી જ નાચ છે એ તો આપણે લિસ્ટ બનાવીએ મેં જેમ કીધું એમ એકસો ને ઓગણચા છવ્વીસ તાલુકા એક ચારસો ઓગણચાલીસ ગામ ચોવીસ રાજ્યો 18 એ 18 વરણ અહીંયા છે એ ભૂકા કાઢી નાખે તમે નક્કી કરો તો ભારતની સરકાર તમે નક્કી કરો ઈ થાય हेलो તમે નક્કી કરો ઈ सीएम થાય આ એક પ્લેટ ઉપમ અઢાર વરણ આટલા તાલુકા આટલા જિલ્લા ઇતિહાસનો પહેલો પ્રસંગ છે અને એક સાથે આપણે જીવું છે આવા સંકલ્પ સાથે આનો પણ એક મેસેજ સાબેને મેં નક્કી કર્યો છે એ તમને વર્તે દિવસે કહીશુ કે કેવી રીતે આપણે આ દુનિયાનું ને સમાજનું ને રાષ્ટ્રનું ભલું કરી શકીએ એટલે આશા રાખું છું આ વાત પણ તમને ગમી છે અને આપણે આજે ટોપ લાઈફ ટોપ જીવન ટોપ સમય વિતાવીએ એવી ભગવાનને પ્રાર્થના